તે ગોંડલ પહોંચી છે, તો જે રીતે દાદાગીરી કરવાનો તેમના પર આરોપ છે, આ સાથે જ ધમકાવાનો આરોપ છે, અપહરણનો આરોપ છે, અને ત્યારબાદ આ રેલી નીકળી હતી ગોંડલમાં ગણેશ જાડેજાના વિરોધમાં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, જે રેલી કાઢવામાં આવી છે, આ રેલીમાં એ પણ સમજવા ઈચ્છીએ છીએ કે મુખ્ય મુદ્દો થોડો આપની પાસેથી સમજવા ઈચ્છીએ, શું રેલીમાં કેટલા લોકો જોડાયા છે, કયા કયા લોકો જોડાયા છે આમાં? ચોક્કસથી, જે છે ગુજરાતભરના અનુસૂચિત જાતિના લોકો છે તે આ રેલીમાં જોડાયા છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો પરથી પણ ખ્યાલ આવી શકે છે કે જે આ ન માત્ર ગોંડલ પરંતુ જે છે સમગ્ર રાજ્યમાંથી જે અનુસૂચિત જાતિના જે લોકો છે તે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા વિશાળ સંખ્યામાં પહોંચ્યા છે. ગોંડલ શહેરનો આંબેડકર ચોક વિસ્તાર છે કે જે અત્યારે જે હાઉસફુલ થઈ ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ રેલી છે તે જૂનાગઢથી નીકળી હતી, જૂનાગઢથી રાજકોટ નેશનલ હાઈવે પર પહોંચી હતી, ત્યારે જાંબવાડી ખાતે પણ જે છે આ રેલી ત્યાં પહોંચી હતી, અને ત્યાંથી ગોંડલ શહેરમાં જેતપુર રોડ છે ત્યાંથી આ ગોંડલ શહેરમાં આ રેલી પહોંચી હતી. ખાસ કરીને વાત કરવામાં જે છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો છે તે અત્યારે જે બાઈક લઈને પહોંચી રહ્યા છે. એક જ આ તમામ લોકોની એક જ માંગ છે કે જે ગોંડલ ગણેશ છે તેમને કડકમાં કડક સજા થાય, અને તેમના વિરોધમાં આ વિશાળ રેલી નીકળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આશરે 2000 જેટલા બાઈક છે તે આ રેલીમાં છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર જે છે ગોંડલ શહેરને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી રહી છે. આ સીધા આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે કે કેટલી મોટી આ રેલી છે અને કેટલી મોટી સંખ્યામાં જે છે એ અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા છે. થોડી વાર પહેલાં જ્યારે અનુસૂચિત જાતિના લોકો સાથે વાત કરવામાં આવી હતી બીજેપીની ટીમ દ્વારા, ત્યારે તેઓની એક જ માંગ હતી કે તેમના પર અત્યાચાર થાય છે તે અત્યાચાર બંધ થવા જોઈએ, અને જે છે આ કડકમાં કડક સજા થવી જોઈએ. સીધા જ આ દ્રશ્યો છે, આ દ્રશ્યો પરથી પણ આપણે ખ્યાલ આવી શકતો હશે કે કેટલી મોટી સંખ્યામાં છે, કેટલાક લોકો જે છે તે સુરત, વડોદરા સહિતના ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં પહોંચ્યા છે. અત્યારે જે છે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તો બીજી તરફ થોડી વારમાં જે છે સભા પણ સંબોધવામાં આવશે. આ સીધા દ્રશ્યો છે તે ગોંડલ શહેરના આંબેડકર ચોક વિસ્તારના છે, ગુંદાળા ચોક વિસ્તારના દ્રશ્યો છે. અત્યારે આ સમગ્ર વિસ્તાર છે તે હાઉસફુલ થઈ ગયો છે. અહીંયા કહી શકાય કે પોલીસ પણ ખુદ ડીવાયએસપી પણ અહીંયા બંદોબસ્તમાં છે. ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત જે પોલીસ કાફલો છે તે બંદોબસ્તમાં છે. અત્યારે આક્રોશ છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, અને તમામ લોકોની જે છે એ એક જ માંગ છે કે જે ગોંડલ ગણેશ છે તેને કડકમાં કડક સજા થાય. જી બિલકુલ હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને વાત કરીશું ગુજરાતમાં પહોંચેલા ચોમાસાની. મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડાયું છે. શામળાજીના મેશ્વો ડેમમાં પાણી છોડાયું છે. મેશ્વો નદીમાં પાણી આવતા થશે ફાયદો. નદી કિનારાના બોર કૂવા પણ રિચાર્જ થશે. ચોમાસાના આગમનના વચ્ચે જ આ પાણી છોડવામાં આવ્યું છે, જેથી અત્યારે વાવણી કરતા જે ખેડૂતો છે તેમને પણ ફાયદો થઈ શકે, સિંચાઈનું પાણી પણ મળી રહે, કારણ કે બોર અને કૂવા રિચાર્જ થશે. જો કદાચ વરસાદ થોડોક મોડો આવે તો પણ ખેડૂતોને પાણી મળી રહે તે પ્રકારની આ વ્યવસ્થા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ખેડૂતો ખુશખુશાલ હશે કારણ કે હજુ ચોમાસું અરવલ્લી સુધી એ રીતે પહોંચ્યું નથી, પરંતુ એ પહેલા જ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. હાર્દિક, હેલો. જી હાર્દિક. હા, જે પ્રકારે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં જે પ્રકારે ચોમાસું વરસાદ જોવા મળી રહ્યો છે, તે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ નથી પડી રહ્યો. કેટલીક જગ્યાએ છૂટાછવાયા જે માવઠું પડી રહ્યું છે. આ સંજોગોમાં જે શામળાજી પાસે જે મેશ્વો ડેમ છે તેમાંથી નદીમાં પાણી છોડાયું છે. ખૂબ લાંબી જે માંગ હતી એ માંગ આખરે સંતોષાઈ છે ખેડૂતોને, કારણ કે જે પ્રકારે નદી કોરી થઈ હતી તેના કારણે કૂવા બોર ના સ્તર નીચા ગયા હતા, ત્યારે હવે પાણી છોડવામાં આવતા લગભગ 30 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, અને કૂવા બોર રિચાર્જ થશે. અને ખાસ કરીને જે ખેડૂતો છે અને પશુપાલકો છે તેમાં એક ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે. પરંતુ જે માંગ લગભગ 2 મહિનાથી હતી તે હવે જૂન ની શરૂઆતમાં પૂરી કરવામાં આવી છે. થોડું મોડું તો થયું છે, પરંતુ ચોમાસાની હજુ પણ વિધિવત શરૂઆત અહીં થઈ નથી, તેવા સંજોગોમાં ચોક્કસથી ખેડૂતોને ફાયદો થશે. બિલકુલ હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ત્યારે ગુજરાત સહિત દેશમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે. આ તરફ મુંબઈ નજીક શિયર ઝોન બન્યું છે તો ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જોકે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી, કેમ કે ગુજરાત પહોંચતા ચોમાસાનું વહન નબળું પડ્યું છે. ગઈકાલે જ ચોમાસાની એન્ટ્રી થઈ, પરંતુ જોઈએ એવો ક્યાંય વરસાદ, એકાદ બે જગ્યાએ છૂટો છવાયો વરસાદ થયો, પરંતુ ચોમાસાની એન્ટ્રી સાથે વરસાદ સારો એવો નથી થયો. તો રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છે. વહેલી સવારે દમણ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું. ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. અત્યારે પંચમહાલમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો. ગત રાત્રિએ આવેલા ભારે પવનના કારણે મોરવા હડફમાં વેજમા ગામમાં બે મકાનની છત ઉડી ગઈ અને જેના કારણે બે પરિવારોના મકાનમાં ભારે નુકસાન થયું છે. તેજ પવન દરમિયાન સમય સૂચકતા વાપરી પરિવારજનો બહાર નીકળી ગયા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો. આ તરફ વડોદરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે. આ કોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે. ફિલ્મી ઢબે આવેલા 5 હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું. પોલીસે હુમલાખોરો પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. બે યુવકોને પતાવી દેવાની ધમકી આપી હતી. શસ્ત્રો સાથે આવેલા 5 લોકો ઝડપાયા છે અને મહિલાઓએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અકોટા પોલીસે સતર્કતા દાખવી ખૂની ખેલ ખેલાય તે પહેલા જ પોલીસે તોફાનીઓને દબોચી લીધા. તો ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જોકે તેઓ શસ્ત્ર સાથે આવ્યા હતા, મારી નાખવાની ધમકી પણ તેઓ આપતા હતા. અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે. 5 હુમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું છે તો જેથી લોકો પણ તેમને ઓળખી શકે અને તેમની દબંગાઈ દૂર કરવાના આ પ્રયાસ પણ છે પોલીસના. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે, શું તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ છે? બિલકુલ, થી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યારે એ દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગોત્રી વિસ્તારમાં જે બે ભાઈઓ છે તેઓ ચારી ટપરી ચલાવે છે. અજાના શખ્સો સાથે તેમને સામાન્ય બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ જે 5 લોકોનું ટોળું જે છે તેમના દ્વારા આજે બે યુવકો છે તેમને પતાવી દેવાની ધમકી આપીને શસ્ત્રો સાથે તેઓ જે ચારી ટપરી છે ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ તેઓ જાહેરમાં ગાળો પાડતા હતા અને બૂમાબૂમ કરતા હતા, તેના કારણે જે સ્થાનિક મહિલાઓ છે તેમને કંઈક અજુગતું થતું હોવાની જે શંકા ગઈ હતી, જેના કારણે મહિલાઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો અને પળભરની રાહ જોયા વિના જે અકોટા પોલીસ છે તે તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવીને ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે 5 શખ્સો ત્યાં હાજર હતા અને તેમની પાસે દંડા અને પાઇપો જેવા તે હથિયારો છે તે હતા. ત્યારે પોલીસે 5 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. જો પોલીસ સમયસર એ જગ્યા પર ન પહોંચી હોત તો ચોક્કસથી એ જગ્યા પર ખૂની ખેલ ખેલાઈ ગયો હોત. બીજી વાત કરીએ તો જ્યારે આ તોફાની તત્વો છે, લુકા તત્વો છે, તેઓ લોકોની અંદર દહેશત ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે જે અકોટા પોલીસ છે તેમના દ્વારા લોકોમાંથી આ તોફાની તત્વોનું દહેશત દૂર કરવા માટે આ જે હુમલાખોરો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લોકોને જે છે તે જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અને લોકોને પોલીસ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે લોકોએ જે છે આ પ્રકારના જે તત્વો હોય છે તેમનાથી ડરવાની જરૂર નથી, કારણ કે વડોદરા શહેર પોલીસ જે છે તે લોકોની સેવામાં તત્પર હોય છે. ત્યારે પોલીસે આ જે તમામ હુમલાખોરો છે તેમનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને આ જે સરઘસ જયારે કાઢવામાં આવ્યું હતું ત્યારે લોકો થોડા એકઠા થયા હતા. આ 5 લોકો છે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે તે અકોટા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી. બિલકુલ બિલકુલ. તો પોલીસ પણ આરોપીને સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું અને લોકોમાં ડર જે પેદા થયો છે તેને દૂર કરવાનો આ પ્રયાસ. આપનો આભાર. ભરૂચમાં એમએલએ હોસ્પિટલની વિઝિટ કરતા પોલ ખુલી છે. એમએલએ ડીકે સ્વામીએ લીધી હતી હોસ્પિટલની મુલાકાત. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લીધી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર નજરે પડ્યા. કર્મચારીઓ ગેરહાજર છતાં હાજરી પત્રકમાં તેમની સહી બોલતી હતી અને જેના કારણે જ આખો ભાંડો ફૂટી ગયો. કર્મચારીઓ એ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા પણ એને
આવીને પૂછું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એને બાંયધરી આપી છે, એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં. તો મોરબીમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપવામાં આવી છે. 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. એડવોકેટ સહિતના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ અને ત્યારે તપાસ બાદ કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપી છે. નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદેસર છે એવું ફલિત થયું. ગઈ તારીખના રોજ નગરપાલિકાશ્રીએ મોરબી નગરપાલિકાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે, આ બાંધકામ 30 દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે નગર તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.